આપણે સૌ જાણીએ છીએ કે આપણો બનાસકાંઠા જિલ્લો દૂધની આવકમાં વિક્રમજનક આવક ધરાવે છે અને જિલ્લાની બનાસ ડેરીનું દૂધ ભારત સહિત વિદેશમાં પણ જાય છે। બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પણ પશુપાલનનો છે। જો કે આ વર્ષે કોરોના વાયરસના લીધે કેટલાક ગામો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે તે ગામના પશુપાલકોની હાલત કફોડી બની છે અને રોજનું હજારો લીટર દૂધ બરબાદ થઈ રહ્યું છે। ધાનેરા તાલુકાની મોટી ડુંગડોલ ગામની દૂધ મંડળી છેલ્લા 6 દિવસથી બંધ છે। આ ગામ કે આ વિસ્તારમાં જમીનના તળમાં પણ પાણી રહ્યું નથી, જેથી આ ગામના 500 જેટલા પરિવાર અત્યારે માત્ર એક પશુપાલન ઉપર જ નિર્ભર છે। જો કે હાલ મોટી ડુંગડોલ ગામ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા કાયદાકીય રીતે અને સ્વાસ્થ્ય વિભાગની સૂચના મુજબ આખા વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મોટી ડુંગડોલ ગામમાં રોજનું 6000 લીટર દૂધ વેડફાઈ રહ્યું છે। પશુપાલકોને પશુ માટે ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે અને જો ઘાસચારો મળી તો રહે છે, પણ દૂધ મંડળી બંધ હોવાથી રોકડ રૂપિયાની પણ તંગી વર્તાઈ રહી છે। હાલ તો પશુપાલકો દૂધનું ઘી બનાવી રહ્યા છે, પણ દૂધની આવક સામે ઘીની આવક ત્રીજા ભાગમાં વેચાઈ જાય છે, જેમાંથી પશુપાલનનો ખર્ચ પણ પૂરો પડતો નથી। કોરોનાને હરાવવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે અને લોકોની ભીડ ન થાય એ પણ મહત્વનું છે, પરંતુ કફોડી હાલતમાં મુકાયેલા પશુપાલકો માટે કોઈ આયોજન કરવામાં આવે તેવી અત્યારે સ્થાનિક પશુપાલકો અપીલ કરી રહ્યા છે। ઘરે વલણું કરે છે, પણ લીટર 1.5 લીટર ઘી થાય છે, આ ઘાસચારો પણ વેચાતી લાવે છે। મહેરબાની કરીને ડેરી ચાલુ થઈ જાય તો સારું। કેટલા દિવસથી બંધ હશે ડેરી? ડેરી 7-8 દિવસ થઈ ગયા। અચ્છા, કેટલું થાય ઘી તમે એક કરો તો દિવસ? કિલો 1.5 કિલો થાય ઘી। અચ્છા, દૂધ કેટલાનું થતું? એમ 100 લીટર થતું, 3000 જેવું થતું। અચ્છા, એટલે કેટલું નુકસાન પડે અત્યારે દિવસ? નુકસાન તો સાહેબ ઘણું જ પડે છે, કારણ કે 700-800 નું ઘી થાય એટલે 1500-2000 નું નુકસાન આવે। અચ્છા,